गुड मॉर्निंग मित्रों, बहुपदी चैप्टर में आज आप बहुपदीओ में भाग प्रविधि शीखीशू। बराबर, तो सौथी पहला आप एक सरल उदाहरण लीए के 25 भाग्या 6, એટલે 25 ને આપણે 6 વડે ભાગીએ એટલે શું થશે? તો કે 6 4 24, ને વધશે શું? 1। બરાબર, તો સિમ્પલ એક ભાગાકાર છે, તો એમાં આપણને એટલો ખ્યાલ આવે કે આ 4 જે છે એને શું કહેવાય? ભાગફળ। આ 1 જે છે એને શું કહેવાય? તો કે શેષ। બરાબર, હવે આ 6 જે છે એને શું કહેવાશે? ભાજક। બરાબર, અને આ 25 જે છે એ શું થશે? ભાજ્ય। જે સંખ્યાને ભાગવાના હોય એને ભાજ્ય કહેવાય, અને જેના વડે ભાગવાના હોય એને ભાજક કહેવાય। બરાબર, તો આ જ એક ઉદાહરણ છે, એને આપણે આવી રીતે લખી શકીએ। સમજો, આ 6 અને આ 4 આ બંને વચ્ચે શાનો સંબંધ છે? 6 અને 4 વચ્ચે ગુણાકારનો સંબંધ છે। બરાબર, તો 25 જે છે એને આપણે આવી રીતે લખી શકીએ કે 25 બરાબર 6 ગુણ્યા 4 વત્તા 1, એટલે 6 4 24 અને વત્તા 1 એટલે 25। બરાબર, તો એ જ વસ્તુ આપણે અહીંયા આવી રીતે લખી શકાય। ધ્યાન આપજો કે 25 એટલે શું? તો કે ભાજ્ય। બરાબર, 6 એટલે શું? તો કે ભાજક। ગુણ્યા 4 એટલે ભાગફળ, વત્તા 1 એટલે શેષ। બરાબર, તો ભાજ્ય બરાબર શું થાય? તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। બરાબર, આ જ વસ્તુ જો બહુપદીમાં કરવામાં આવે, બરાબર, તો આ જે ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ લખ્યું છે એની જગ્યાએ આપણે ભાજ્ય બહુપદી, ભાજક બહુપદી, ભાગફળ બહુપદી અને શેષ બહુપદી આવી રીતે લખી શકીએ। બરાબર, તો આજે પ્રવિધિ થઈ એને બહુપદીઓમાં ભાગ પ્રવિધિ કહે છે। બરાબર, તો આને આપણે નામ આપીએ છીએ કે ભાજ્ય બહુપદી જે છે એને પી ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ, ભાજક બહુપદી જે છે એને જી ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ, ભાગફળ બહુપદી જે છે એને ક્યુ ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ, તથા શેષ બહુપદીને આર ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ। બરાબર, તો આ નામ મુજબ આપણે અહીંયા લખવું હોય તો આમ લખી શકીએ કે ભાજ્ય બહુપદી એટલે પી ઓફ એક્સ બરાબર ભાજક બહુપદી એટલે જી ઓફ એક્સ ઇન્ટુ ભાગફળ બહુપદી એટલે ક્યુ ઓફ એક્સ પ્લસ શેષ બહુપદી એટલે આર ઓફ એક્સ। બરાબર, જેને બહુપદીમાં ભાગ પ્રવિધિ કહે છે, પ્રવિધિ એટલે પ્રક્રિયા, પ્રોસેસ। બરાબર, જેને બહુપદીમાં ભાગ પ્રવિધિ કહે છે। બરાબર, તો હવે ભાગાકાર કરવા માટેની એક સરળ રીત છે જેના સોપાનો આપણે લખતા નથી, પણ
समझो एक वक्त एट ख्याल आई जैसे। चलो एक उदाहरण लीए कि 2x² + 3x + 1 उदाहरण लेता पहला एक नोंध आपणे लखी दईए बहुपदीना भागाकार करवा माटे बन्ने बहुपदी ने सौ प्रथम प्रमाणित स्वरूप में फेरवी बराबर। जो बहुपदी ना भागाकार करता पहला बन्ने बहुपदी भाज्य बहुपदी अने भाजक बहुपदी बन्ने बहुपदी ने आपणे प्रमाणित स्वरूप में फेरवी जरूरी छे जेथी आपणी गणतरी में भूल आवे नहीं बराबर। चलो हमें उदाहरण जोईए के पी ऑफ एक्स बराबर टू एक्स वर्ग प्लस त्रण एक्स प्लस वन ने जी ऑफ एक्स बराबर एक्स प्लस टू वड़े भागो बराबर। तो आ बहुपदी ने आपणे आ बहुपदी एक्स प्लस टू वड़े भागवाना छे। तो सौथी पहला आपणे जेम संख्याओना भागाकार करीए छे एम ज आनी आपणे गोठवण करीए टू एक्स वर्ग प्लस त्रण एक्स प्लस वन आ बहुपदी ने साना वड़े भागवाना छे तो के एक्स प्लस टू वड़े बराबर। तो ध्यान आपजो एक ज सीस्टम थी आपणे चालवानुं छे तो के आ प्रथम पदनो भागाकार आ प्रथम पद साथे टू एक्स वर्ग प्रथम पद छे एनो भागाकार आ प्रथम पद साथे ए पहेला आपणे जोई लेवानुं के बन्ने बहुपदीओ प्रमाणित स्वरूपमां छे के नथी। तो आ बन्ने बहुपदीओ प्रमाणित स्वरूपमां छे बराबर। तो अहींया रफ काम लखूं छूं ध्यान आपजो आ रफ काम छे ई तमारे पेपरमां के क्यांय दाखलो गणती वखते लखवानी जरूर नथी पण जो तमने ख्याल न आवतो होय तो रफ काम तरीके आपणे लखी शकाय बराबर। तो आ प्रथम पदनो भागाकार आ प्रथम पद साथे એટલે 2x વર્ગ ભાગ્યા x બરાબર। જો એક વખત આવી રીતે સમજાવી દઉં છું કે 2x વર્ગ છે તો 2 × x × x આવી રીતે લખાય છેદમાં x બરાબર। હવે આ x કેન્સલ થઈ જશે વધશે શું તો કે 2x બરાબર। પછી તો ખ્યાલ આવી જાય અહીંયા છેદમાં x હોય અને ઉપર x વર્ગ હોય તો 1x શું થઈ જશે નીકળી જશે બરાબર। તો જે તમને અહીંયા ભાગાકાર કરતા મળે એને આપણે શું લખવાનું છે અહીંયા ભાગફળમાં તો 2x થઈ જશે બરાબર। હવે આ 2x નો ગુણાકાર આ 2x નો ગુણાકાર આ આખી બહુપદી સાથે આપણે કરવાનો છે બરાબર। તો અહીંયા શું થઈ જશે 2x × x એટલે 2x² બરાબર 2x × 2 એટલે 2 × 2 = 4 એક્સ પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ। હવે આપણે સંખ્યાઓના ભાગાકારમાં શું કરીએ છીએ અહીંયા 25ના નીચે અહીંયા 24 મળ્યા તો આપણે 25 − 24 કરીએ છીએ બરાબર। તો એ જ વસ્તુ અહીંયા કરવાની છે બહુપદીમાં જે પદ હોય પ્લસ હોય તો એને શું કરવાનું માઇનસ અને માઇનસ હોય તો પ્લસ પછી આ વચ્ચેની જે નિશાની હોય એ કેન્સલ થઈ જશે બરાબર। હવે આ પ્લસ 2x² અને માઇનસ 2x²
निकली गया प्लस त्रण एक्स माइनस चार एक्स तो शू वधशे माइनस एक्स अहीं प्लस वन पछी आ जे पद छे एने शू करी देवानुं आपणे डायरेक्ट नीचे उतारी देवानुं बराबर हवे आमां पण आगळना स्टेपनी जेम ज प्रथम पदनो आ एक स्टेप आपणुं पूरुं थयुं बीजा माटे आ प्रथम पद थयुं तो आ प्रथम पदनो भागाकार पाछा आ प्रथम पद साथे एटले रबकाममां करीए अहींया माइनस एक्स ना छेदमां एक्स 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 कैंसल वधशे शुं माइनस वन बराबर तो माइनस वन आपणे अहींया मूकी दईए भागफळमां निशानी नो खास ध्यान राखवानो निशानी साथे संख्या मूकवानी बराबर हवे पाछो आ माइनस वन नो गुणाकार आखी बहुपदी साथे तो माइनस वन गुणिया एक्स एटले माइनस एक्स माइनस वन गुणिया प्लस टू एटले माइनस टू बराबर हवे पाछी जो निशानी चेन्ज करवी पड़शे बादबाकी थशे ने तो माइनस होय तो शुं करी देवानुं प्लस प्लस होय तो माइनस पछी आ जे निशानी जे छे ए कैंसल बराबर आ माइनस एक्स प्लस एक्स निकली जशे प्लस वन प्लस टू एटले शुं मळशे त्रण बराबर हवे जो अहींया जे अचळ पद आवी गयुं छे एटले हवे एक्स वडे भाग चालशे नहीं तो आपणी आपणो भागाकार जे छे अहींया सुधी रहेशे पछी जो आ रफकाम जे छे ई तमारे लखवानी जरूर होती नथी पण जो डायरेक्ट गणतरी न फावे तो रफकाम लखवू सारू रहेशे बराबर हवे जो तमने एवुं कीधुं होय के मात्र भागाकार करो अथवा तो आ बहुपदी वडे भागो तो आपणी आ जे भाग प्रविधि छे ए खाली अहींया लखवानी रहेशे आवी रीते ध्यान आपजो के पी ऑफ एक्स बराबर जी ऑफ एक्स इंटू क्यू ऑफ एक्स प्लस आर ऑफ एक्स पी ऑफ एक्स केटला छे तो के टू एक्स वर्ग प्लस त्रण एक्स प्लस वन बराबर जी ऑफ एक्स केटला छे तो के एक्स प्लस टू अने क्यू ऑफ एक्स केटला मळ्या तो के इंटू टू एक्स माइनस वन प्लस आर ऑफ एक्स एटले शेष केटली मळी त्रण अने शुं कहेवाशे अने क्यू ऑफ एक्स एटले भागफळ बहुपदी अने जी ऑफ एक्स एटले भाजक बहुपदी अने पी ऑफ एक्स एटले भाज्य बहुपदी अने आने आर ऑफ एक्स एटले शेष बहुपदी बराबर जो मात्र भागाकार तमने कीधो होय तो आपणो दाखलो अहींया सुधी गणवानो थाय बराबर हवे पछी एवा उदाहरण लेशुं के जेमां तमने मात्र भागफळ अने शेष मेळवानुं कीधुं होय बराबर चलो हवे हजी एक भागाकारनुं उदाहरण आपणे लई लईए त्रण एक्स घन प्लस एक्स वर्ग प्लस टू एक्स प्लस पांच त्रण एक्स घन प्लस एक्स वर्ग प्लस टू एक्स प्लस पांच ने टू एक्स प्लस एक्स वर्ग वड़े भागो बराबर जो आमां बधा ज पदों आपेला हता प्रमाणित स्वरूप में हतुं एटले एक्स वर्गवाळू एक्स वाळू अने अचळ पद अहींया एक्स वाळू अने अचळ पद पण आ बहुपदी में जुओ के अहींया एक्स वर्गवाळू आप्युं छे अने एक्स वाळू आप्युं छे अचळ पद आपेलू नथी तो एनी कोई चिंता करवानी छे नहीं खास पहेला जोई लेवानुं के बंने बहुपदीओ प्रमाणित स्वरूपमां छे के नहीं तो अहींया आपणे जोईशुं तो आ बहुपदी जे छे ई प्रमाणित स्वरूपमां आपी नथी तो एने आपणे प्रमाणित स्वरूपमां ज लखवानी एक्स वर्ग प्लस टू एक्स भागाकार करती वखते जो તમે પહેલા બંનેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો પણ ચાલશે અને ડાયરેક્ટ ભાગાકારની પ્રોસેસમાં તમે અહીંયા ગોઠવો તો ટુ એક્સ પ્લસ એક્સ વર્ગની જગ્યાએ આપણે એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ લખો તો પણ ચાલશે બરાબર ચલો હવે ભાગાકાર કરીએ ત્રણ એક્સ ઘન પ્લસ એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ પાંચ
एना भाग्या एक्स वर्ग प्लस 2x बराबर जो त्या 2x प्लस x वर्ग आप पूछा है जगह अपने शू करना क्यों प्रमाणित स्वरूप डायरेक्ट लखी दीद हम दरेक अँ जम जो तो आ प्रथम पद ना भागाकार आ प्रथम पद साथ एवज रीते अँ आ प्रथम पद ना भागाकार आ प्रथम पद साथ विषय में लखवा रफ काम में बराबर तो अँ त्रण एक्स घन छेद में एक्स वर्ग शू वे तो कि अँ एक्स त्रण वक्त आए अँ एक्स बे वक्त आए तो बे वक्त उड़ी जैसे तो ऊपर एक वक्त एक्स वे तो शू थी जैसे तो कि त्रण एक्स तो जे त्रण एक्स मिला क्या मूकवा आप भागफल में बराबर पची शू करवा तो कि आ त्रण एक्स गुणाकार आखी बहुपदी साथ बराबर तो त्रण एक्स गुणिया एक्स वर्ग एट्ले त्रण एक्स घन त्रण एक्स गुणिया टू एक्स तो त्रण दू छ एक्स गुणिया एक्स एट छ एक्स वर्ग आटलू थी जैसे बराबर हमें पाछ अँ करू तो एम प्लस हो तो माइनस माइनस हो तो प्लस बराबर माइनस आप माइनस पछी आज प्लस की निशानी जे छे ये आपणे कैंसल कर देवानी प्लस त्रण एक्स घन माइनस त्रण एक्स घन उड़ी जैसे हमें प्लस एक्स वर्ग माइनस छ एक्स वर्ग बराबर तो छ एक्स वर्ग में आप एक एक्स वर्ग काटवाना थे वच्चे शू पांच एक्स वर्ग पण केवा माइनस बराबर पाछा आखू पद अहीं उतारी देवानू नीचे के प्लस टू एक्स प्लस पांच बराबर हमें अहीं पाछू प्रथम पद क्यूँ थी गयू माइनस पांच एक्स वर्ग तो आ प्रथम पद भाग्या आ प्रथम पद ले माइनस पांच एक्स वर्ग छेद में एक्स वर्ग तो एक्स वर्ग कैंसल थी जैसे वच्चे शू तो के माइनस पांच माइनस पांच ने पाछा क्या मूकवाना अँ भागफल में बराबर पाछो माइनस पांच नो गुणाकार कोनी साथे तो के आखी बहुपदी साथे बराबर तो माइनस पांच गुणिया एक्स वर्ग एट माइनस पांच एक्स वर्ग माइनस पांच गुणिया टू एक्स तो पांच दू दस पण केवा माइनस दस एक्स समझाए बराबर पाछो अहीं निशानी चेन्ज माइनस छे तो प्लस माइनस छे तो प्लस पछी आज निशानी छे ए कैंसल माइनस पांच एक्स वर्ग वत्ता पांच एक्स वर्ग उड़ी जैसे टू एक्स प्लस दस एक्स के बार एक्स पाछा पांच जे बधाए ने नीचे उतारी दिए तो प्लस पांच बराबर हमें जुओ आ प्रथम पद भाग्या आ प्रथम पद आ बार एक्स प्लस पांच आज वध्यु अहीं तो आ बार एक्स भाग्या एक्स वर्ग एट्ले आवुं थाय बार एक्स भाग्या एक्स वर्ग तो आनो भागाकार थशे नहीं थाय कारण के छेद में एक्स वधशे बराबर तो अहीं आपणे अटकी जवानुं के आ प्रथम पदनी घात जो आ प्रथम पद करता नानी होय बराबर तो आगळ भाग चाले नहीं बराबर तो अहीं जे वध्यु आपणे आ शुं थई जाय शेष बराबर अने आ जे मळ्युं ए शुं थई गयुं भागफळ बराबर चलो अने आ जे कीधुं एम रफकाम जे छे ए तमारे दाखलामां लखवानी जरूर छे नहीं बराबर पण आ एक पॉइंट लखवो जरूरी छे तो दरेक भागाकार करी नाखे जो मात्र भागाकार करो एवुं कीधुं होय तो ज आटलू लखवानुं नहींतर क्यारेक दाखलामां एवुं कीधुं होय के भागाकार करो तथा भागफळ अने शेष मेळवो तो तमारे मात्र भागफळ अने शेष ज मेळवानी छे बराबर पण अहींया आपणने भागाकार करो एवुं कीधुं छे अथवा तो भागो एवुं कीधुं छे तो आटलो बे पॉइंट लखवा जरूरी छे तो अहीं आपणे लखी दईए के माटे पी ऑफ एक्स बराबर जी ऑफ एक्स इंटू क्यू ऑफ एक्स प्लस आर ऑफ एक्स तो पी ऑफ एक्स आपणी कई छे मुख्य बहुपदी तो के त्रण एक्स घन प्लस एक्स वर्ग प्लस टू एक्स प्लस पांच बराबर जी ऑफ एक्स केटला छे तो के एक्स वर्ग प्लस टू एक्स इंटू क्यू ऑफ एक्स केटला छे तो के त्रण एक्स
माइनस पांच वत्ता शेष कितनी छे तो के 12x वत्ता 5 बराबर। तो अहीं सुधी आपणे लखवू फरजियात छे। चलो हवे एना पछी हजी एकादो एवो दाखलो आपणे गणी लईए बराबर। रकम लखी आपड़े त्रण एक्स वर्ग माइनस एक्स घन माइनस त्रण एक्स प्लस पांच ने एक्स माइनस वन माइनस एक्स वर्ग वड़े भागाकार करो तथा भाग प्रविधि चकासो तथा भाग प्रविधि चकासो बराबर। जो आम आपने एक मुद्दो एवो कीधो छे भागाकार करो तथा भाग प्रविधि चकासो बराबर। तो भाग प्रविधि चकासो एनो अर्थ शुं थाय बराबर। तो आपणे अहींया डायरेक्ट लखी दईए छे આપણે શું કરીએ છીએ કે p ઓફ x બરાબર g ઓફ x ઇન્ટુ q ઓફ x પ્લસ r ઓફ x અને એની ડાયરેક્ટ કિંમતો આપણે લખી દઈએ છીએ। પણ ભાગ પ્રવિધિ ચકાસવાનું કે આપણને તો આ g ઓફ x ઇન્ટુ q ઓફ x પ્લસ r ઓફ x આ પ્રક્રિયા ઉપરથી આપણી મુખ્ય બહુપદી મેળવવાની છે। એટલે કે આ બે કૌંસનો આપણે ગુણાકાર કરવાનો પ્લસ એમાં 12x વત્તા 5 એટલે કે શેષ આપણે એડ કરવાનો અને જો આપણી આ મુખ્ય બહુપદી એટલે કે p ઓફ x મળી જાય તો એને ભાગ પ્રવિધિ ચકાસી છે તેમ કહેવાય બરાબર। તો અહીંયા જોઈ લઈએ આપણે તો સૌથી પહેલા બંને બહુપદી જોઈએ। જો અહીંયા 3x વર્ગ છે અહીંયા x ઘન છે અહીંયા x માઇનસ 1 માઇનસ x વર્ગ બરાબર એટલે બેમાંથી એક પણ પ્રમાણિત સ્વરૂપમાં છે નહીં તો બંનેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની બરાબર। અથવા તો તમે ડાયરેક્ટ ભાગાકારની જે અહીંયા બોક્સ બનાવો છો એમાં ડાયરેક્ટ લખી શકો તો પણ ચાલશે બરાબર। તો આપણે ડાયરેક્ટ લખીએ એમાં તો નિશાની સાથે ખાસ નિશાનીનું બહુ મહત્વ છે ભાગ પ્રવિધિમાં બરાબર। તો અહીંયા સૌથી પહેલાં મોટી ઘાતવાળું પદ એટલે માઇનસ એક્સ ઘન પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ અહીંયા પણ માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ વન બરાબર। નિશાનીઓ ખૂબ જ અગત્યની છે પણ આમાં પણ એ જ પ્રોસેસ આ પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે બરાબર। તો ડાયરેક્ટ આ ઉદાહરણ આપણે ડાયરેક્ટ જોઈએ તો કે માઇનસ એક્સ ઘન છેદમાં માઇનસ એક્સ વર્ગ તો પહેલાં તો માઇનસ માઇનસ નીકળી જશે એક્સ ઘનના છેદમાં એક્સ વર્ગ છે તો શું વધશે ખાલી એક્સ પણ કેવો એક્સ પ્લસ બરાબર। હવે આ એક્સનો ગુણાકાર આ આખી બહુપદી સાથે વારાફરતી કરીએ તો એક્સ ગુણ્યા માઇનસ એક્સ વર્ગ એટલે માઇનસ એક્સ ઘન એક્સ ગુણ્યા એક્સ એટલે પ્લસ એક્સ વર્ગ એક્સ ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ એક્સ બરાબર। હવે આ માઇનસ છે તો અહીંયા શું કરી દઈશું પ્લસ આ પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ બરાબર। હવે આ જે ઉપરની નિશાનીઓ છે આ નિશાનીઓને શું કરવાનું કેન્સલ બરાબર। હવે માઇનસ એક્સ ઘન પ્લસ એક્સ ઘન કેન્સલ પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ એક્સ વર્ગ એટલે પ્લસ ટુ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા એક્સ એટલે માઇનસ ટુ એક્સ પછી આ પાંચ જે વધ્યા એને આપણે નીચે ઉતારી દઈએ પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ। હવે પાછું ફરીથી એનું એ જ કે આ પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે તો ટુ એક્સ વર્ગ છેદમાં માઇનસ એક્સ વર્ગ
बराबर, तो एक्स वर्ग कैंसल થઈ જશે પણ માઈનસ તો વધશે ને, તો શું વધશે માઈનસ 2 બરાબર, તો અહીં લખીએ માઈનસ 2 એ ક્યાં લખવાના ભાગફળમાં, હવે આ માઈનસ 2 નો ગુણાકાર પાછો આખી બહુપદી સાથે, તો માઈનસ 2 ગુણ્યા માઈનસ x વર્ગ એટલે માઈનસ માઈનસ પ્લસ 2x વર્ગ, માઈનસ 2 ગુણ્યા x એટલે માઈનસ 2x, અને માઇનસ 2 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 2 બરાબર. હવે પાછું નિશાનીઓ ચેન્જ, અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પછી જે જૂની નિશાનીઓ છે એ નિશાનીઓને શું કરવાની કેન્સલ, એટલે ગણતરીમાં લેવાની નહીં. આ પ્લસ 2x વર્ગ માઇનસ 2x વર્ગ કેન્સલ, માઇનસ 2x પ્લસ 2x કેન્સલ, 5 માઇનસ 2 એટલે કેટલા મળશે 3, આ શું મળી આપણી શેષ બરાબર. હવે જો આમાં આપણને ભાગ પ્રવિધિ ચકાસો એવું કીધું છે તો ડાયરેક્ટ આ લખવાનું છે નહીં, પહેલા આપણે આ લખીશું g ઓફ x ઇન્ટુ q ઓફ x પ્લસ r ઓફ x બરાબર. તો જો અહીંયા આપણે આને લખી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ શું થઈ જશે, તો કે q ઓફ x, આ શું હશે તો કે g ઓફ x, આ શું છે તો કે p ઓફ x, અને આ શું મળ્યું આપણને r ઓફ x બરાબર. તો આ પ્રોસેસ પરથી આપણે p ઓફ x મેળવવાના છે બરાબર, એને ભાગ પ્રવિધિ ચકાસી છે તેમ કહેવાય બરાબર. તો અહીંયા લખીએ g ઓફ x ઇન્ટુ q ઓફ x પ્લસ r ઓફ x બરાબર. g ઓફ x કેટલા છે, તો કે માઇનસ x વર્ગ પ્લસ x માઇનસ 1 બરાબર, એના ગુણાકારમાં શું છે તો કે q ઓફ x એટલે કે x માઇનસ 2 પ્લસ r ઓફ x કેટલા છે, તો કે 3 બરાબર. હવે અહીંયા બંને કૌંસનો ગુણાકાર કરી દઈએ તો x માઇનસ x વર્ગ ગુણ્યા x એટલે માઇનસ x ઘન, માઇનસ x વર્ગ ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ માઇનસ પ્લસ 2x વર્ગ, એટલે આનું કામ પૂરું થઈ ગયું. હવે પ્લસ x નો વારો, તો x ગુણ્યા x એટલે x વર્ગ, x ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 2x. હવે 1 નો વારો, 1 ગુણ્યા માઇનસ 1 છે, માઇનસ 1 ગુણ્યા x એટલે માઇનસ x, માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 એટલે પ્લસ 2, વત્તા શેષ તરીકે 3 છે બરાબર. હવે અહીંયા માઇનસ x ઘન પ્લસ 2x વર્ગ વત્તા x વર્ગ, આ બંનેનો સરવાળો કેટલો થઈ જશે, 3x વર્ગ, માઇનસ 2x માઇનસ x એટલે માઇનસ 3x, 2 વત્તા 3 એટલે 5. તો આ મળ્યું આપણને, તો આપણે જોઈ લેવાનું કે આપણને જે જવાબ મળ્યો છે એ આપણી p ઓફ x છે, તો કે હા બરાબર. તો શું લખી દઈએ, બરાબર p ઓફ x, આને આપણે ભાગ પ્રવિધિ ચકાસી છે તેમ કહેવાય બરાબર. આટલું સમજાય, ચલો હવે એના પછી સ્વાધ્યાયના એક બે ઉદાહરણ લઈએ બરાબર. સ્વાધ્યાય 2.3, સ્વાધ્યાય 2.3 નો દાખલો લઈએ કે બહુપદી p ઓફ x ને g ઓફ x વડે ભાગો, બહુપદી p ઓફ x ને g ઓફ x વડે ભાગો તથા ભાગફળ
अने शेष मेड़ो। जो आमा पहला आपने खाली भागाकार करो एवं कीधु तू तो आपने आटलू लखवानू फरजियात। आमा आपने भाग प्रविधि चकासो एवं कीधु छे तो आवी रीते भाग प्रविधि चकासवानी। हवे आ त्रीजा नंबर पर के भागाकार करो भागफळ अने शेष मेड़ो तो आपने आज प्रकारे भागाकार करवानो पछी आ बधुं ज लखवानुं नथी मात्र भागफळ अने शेष बराबर। चलो हवे ध्यान आपो पहेलो दाखलो आपणे जोईए P of x बराबर x नी चार घात माइनस त्रण एक्स वर्ग प्लस चार एक्स प्लस पांच अने g of x बराबर x वर्ग प्लस वन माइनस x बराबर। हवे सौथी पहला बन्ने ने प्रमाणित स्वरूप में छे के नहीं चेक कर लेवानो आखु प्रमाणित स्वरूप में छे पर आ प्रमाणित स्वरूप में नहीं तो माइनस एक्स ने आगळ लखी देशू और प्लस वन ने पाछळ बराबर। हवे जो आमा एक्स नी चार घात पछी घनवाळुं पद नहीं बराबर तो ये घनवाळा पद नी जग्याए आपणे जीरो एक्स नो घन लखो होय तो पण चाले आ वस्तु आपणे नवमा धोरण में शीख्या हशो बराबर। पण जीरो एक्स नो घन न लखो अने डायरेक्ट गणतरी करवी होय तो पण चालशे तो आपणे डायरेक्ट गणतरी करीशुं जीरो एक्स नो घन लखीशुं नहीं बराबर। ध्यान आपजो एक्स नी चार घात माइनस त्रण एक्स वर्ग प्लस चार एक्स प्लस पांच। हवे आ बहुपदी ने आपणे प्रमाणित स्वरूप में डायरेक्ट अहींया लखी दईए छीए के एक्स वर्ग माइनस एक्स प्लस वन बराबर। हवे भागाकार की प्रक्रिया तो आपणे जाणीए छीए के आ प्रथम पद नो भागाकार आ प्रथम पद साथे तो एक्स नी चार घात भाग्या एक्स वर्ग एटले शुं वधशे एक्स वर्ग तेने क्या मूकीशू आपणे भागफळ में। हवे आ एक्स वर्ग नो गुणाकार पाछो आखी बहुपदी साथे तो एक्स वर्ग गुणिया एक्स वर्ग एटले एक्स नी चार घात एक्स वर्ग गुणिया माइनस एक्स एटले माइनस एक्स घन एक्स वर्ग गुणिया प्लस वन एटले प्लस एक्स वर्ग बराबर। हवे ध्यान आपजो अहींया खास अहींया ध्यान आपवानुं अहींया प्लस छे तो माइनस माइनस छे तो प्लस प्लस छे तो माइनस अने आ जे जूनी निशानीओ छे ए भूली जवानी आ एक्स नी चार घात माइनस एक्स नी चार घात कैंसल। हवे जुओ ऊपर एक्स घनवाळुं पद छे नहीं बराबर मात्र नीचे एक्स घनवाळुं पद छे बराबर। आपणा सरवाळा बादबाकी छे ई समान घातवाळा पद साथे करवाना भूलाय नहीं बराबर। तो आ एक्स घनवाळुं जे पद छे एने आपणे एमने अहींया मूकी दईए तो एक्स घन। हवे आ वर्गवाळुं पद अने आ वर्गवाळुं पद आ बन्नेनी प्रोसेस करवानी तो माइनस त्रण एक्स वर्ग माइनस एक्स वर्ग એટલે શું મળશે આપણને માઇનસ ચાર એક્સ વર્ગ પછી આ બંને પદ આપણે એમને એમ ઉતારી દઈએ તો પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ। આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઉપર એક્સ ઘનવાળું પદ નથી બરાબર તો આ નીચેનું જે પદ છે એ આપણે એમને મૂકી દેવાનું અહીંયા માઇનસ હતા પ્લસ કરવા પડશે ને બરાબર। પછી ચલો હવે પાછું આ પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે તો એક્સ ઘન ભાગ્યા એક્સ વર્ગ એટલે શું વધશે તો કે પ્લસ એક્સ પ્લસ એક્સનો ગુણાકાર આખી બહુપદી સાથે એક્સ ગુણ્યા એક્સ વર્ગ એટલે એક્સ ઘન એક્સ ગુણ્યા માઇનસ એક્સ એટલે માઇનસ એક્સ વર્ગ એક્સ ગુણ્યા વન એટલે પ્લસ એક્સ બરાબર। હવે પાછી નિશાનીઓ ચેન્જ અહીંયા પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ પછી આ જે જૂની નિશાનીઓ છે એ કેન્સલ। હવે આ પ્લસ એક્સ ઘન આ માઇનસ એક્સ ઘન કેન્સલ માઇનસ ચાર એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ એટલે શું વધશે તો કે માઇનસ ત્રણ એક્સ વર્ગ। હવે પ્લસ ચાર એક્સ માઇનસ એક્સ
એટલે પ્લસ 3x અને આ 5 જે વધ્યા છે આપણે એમને મૂકી દેશું નીચે કે પ્લસ 5 બરાબર હવે પાછું એમ જ આ પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે એટલે માઈનસ 3x વર્ગ છેદમાં x વર્ગ એટલે x વર્ગ કેન્સલ વધશે શું તો કે માઈનસ 3 પાછો આ માઈનસ 3 નો ગુણાકાર આખી બહુપદી સાથે તો માઈનસ 3 ગુણ્યા x વર્ગ એટલે માઈનસ 3x વર્ગ માઈનસ 3 ગુણ્યા માઈનસ x તો માઈનસ માઈનસ પ્લસ 3x અને માઈનસ 3 ગુણ્યા પ્લસ 1 એટલે માઈનસ 3 હવે અહીંયા નિશાનીઓ પાછી ચેન્જ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ બરાબર પછી જે આ જૂની નિશાનીઓ છે એને આપણે ભૂલી જવાની બરાબર જો માઈનસ 3x વર્ગ વત્તા 3x વર્ગ કેન્સલ પ્લસ 3x માઈનસ 3x કેન્સલ પ્લસ 5 પ્લસ 3 એટલે પ્લસ 8 જે 8 વધ્યા એ આપણે શું થશે શેષ બરાબર અને આ જે વધ્યું એ આપણું શું થશે ભાગફળ બરાબર આપણને એવું કીધું છે કે ભાગફળ અને શેષ મેળવો તો એ બંને વસ્તુ આપણે અલગથી આવી રીતે દર્શાવવાની કે ભાગફળ બરાબર શું મળે છે એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 3 એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 3 અને શેષ બરાબર 8 તો આ દાખલો આપણે આવી રીતે ગણવાનો થશે બરાબર સમજાય આટલું ચલો હવે એના પછી હજી એક આદું ઉદાહરણ આપણે લઈ લઈએ ભાગાકારનું બરાબર એક ઉદાહરણ ભાગાકારનું લઈએ એટલે પછી ભાગાકારમાં આપણે બહુ પ્રશ્નો રહે નહીં પી ઓફ એક્સ બરાબર એક્સની 4 ઘાત માઇનસ 5x પ્લસ 6 અને જી ઓફ એક્સ બરાબર 2 માઇનસ એક્સ વર્ગ બરાબર હવે આમાં પણ જુઓ એક્સ ઘનવાળું પદ નથી અને એક્સ વર્ગવાળું પદ નથી પણ ચિંતા કરવાની નહીં આપણે 0x નો ઘન કે 0x નો વર્ગ એવું લખવું છે નહીં ડાયરેક્ટ સમજાય ચલો હવે આને પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં લખવી પડશે તો એ વસ્તુ આપણે ડાયરેક્ટ પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈશું બરાબર એક્સની 4 ઘાત માઇનસ 5x પ્લસ 6 એના ભાગાકારમાં અહીંયા માઇનસ એક્સ વર્ગ પ્લસ 2 બરાબર આને આપણે ડાયરેક્ટ પ્રમાણિત સ્વરૂપમાં લખી દીધું હવે પાછું આ પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે એટલે એક્સની 4 ઘાત છેદમાં માઇનસ એક્સ વર્ગ બરાબર તો એક્સ વર્ગ કેન્સલ થઈ જશે પણ હજી તો એક્સની 2 ઘાત વધશે કે નહીં પણ કેવી માઇનસ તો માઇનસ એક્સ વર્ગ પાછો આ માઇનસ એક્સ વર્ગનો ગુણાકાર આખી બહુપદી સાથે માઇનસ એક્સ વર્ગ માઇનસ એક્સ વર્ગ એટલે પ્લસ એક્સની 4 ઘાત એક માઇનસ એક્સ વર્ગ પ્લસ 2 તો માઇનસ 2x વર્ગ બરાબર ધ્યાન આપજો આ પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ બરાબર હવે આ નિશાની ભૂલી જવાની એક્સની 4 ઘાત માઇનસ એક્સની 4 ઘાત કેન્સલ હવે જુઓ અહીંયા ઉપર વર્ગવાળું પદ છે નહીં તો એ વર્ગવાળું પદ જે છે એ આપણે એમને નીચે મૂકી દેવાનું પણ અહીંયા નિશાની માઇનસની જગ્યાએ શું થઈ ગઈ છે પ્લસ 2x વર્ગ પછી આ બંને પદ આપણે અહીંયા ઉતારીશું નીચે માઇનસ 5x પ્લસ 6 બરાબર સમજાય પછી પાછું એ જ વસ્તુ કે 2x વર્ગ એટલે કે આ પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે વર્ગ ઉડી જશે વધશે શું ખાલી
माइनस टू शू वच्चे माइनस टू बराबर हवे माइनस टू नो पाछो गुणाकार आखी बहुपदी साथ एटले माइनस टू गुणिया माइनस एक्स वर्ग એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ વર્ગ માઇનસ ટુ ગુણ્યા બે એટલે માઇનસ ચાર ધ્યાન આપવાનું જો નીચે એકાદું પદ ખૂટતું હોય બરાબર માની લો કે અહીંયા એક્સ વાળું પદ છે પણ અહીંયા આપણે એક્સ વાળું પદ આવતું નથી તો અચળ પદ આવતું હોય તો અચળ પદ નીચે જ મૂકવાનું એક્સ વાળું પદ આવતું હોય તો એક્સ વાળા પદ નીચે જ મૂકવાનું બરાબર સમજાય હવે અહીંયા પાછું પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ બરાબર આ કેન્સલ જો અહીંયા નીચે એક્સ વાળું પદ નથી તો આ માઇનસ પાંચ એક્સ જે છે એ ડાયરેક્ટ આપણે નીચે લઈ લેશું માઇનસ પાંચ એક્સ છ આ માઇનસની નિશાની કેન્સલ છ પ્લસ ચાર એટલે દસ બરાબર હવે પાછો અહીંયા પ્રથમ પદનો ભાગાકાર આ પ્રથમ પદ સાથે કરવા જઈએ તો આની ઘાત કેવી છે નાની અને આની ઘાત કેવી છે મોટી તો ભાગાકાર થશે નહીં તો આ આપણી શું થઈ જશે શેષ અને આ આપણું ભાગફળ બરાબર પણ અલગથી લખવું જરૂરી છે આવી રીતે લખી દેવાનું કે ભાગફળ બરાબર ભાગફળ બરાબર માઇનસ એક્સ વર્ગ માઇનસ ટુ અને શેષ બરાબર માઇનસ પાંચ એક્સ પ્લસ દસ બરાબર તો ચલો આજે આપણે અહીં સુધી રાખીશું ભાગાકારના બીજા ઘણા બધા દાખલાઓ જે છે એ અમે અગાઉના લેક્ચરમાં આપણે આગળના લેક્ચરમાં જોઈશું બરાબર